નમસ્કાર મિત્રો આજના આપના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મારું નામ મકબુલ અલી સુરપુરા છે હું વાઇટાઇ ખેડ્રમ્મામાં એમએમવીમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું આજનો આપનો ટૉપિક છે સ્ક્રુ ફાસ્ટનર્સ તો મિત્રો મશીનના અલગ અલગ પ્રકારના ભાગોને જોડવા માટે આપણે ફાસ્ટનિંગ ડિવાઇસનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો કોઈપણ મશીન અલગ અલગ પ્રકારના અનેક ભાગોને જોડીને બનેલું હોય છે મશીનના જુદા જુદા ભાગોને એકબીજા સાથે જોડવા માટે જે ભાગોનો ઉપયોગ કરવામાં આવે છે તેને ફાસ્ટનર કહેવામાં આવે છે અને આ માટે વપરાતા ડિવાઇસને ફાસ્ટનિંગ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે અથવા કહેવામાં આવે છે ફાસ્ટનિંગ ફાસ્ટનિંગ ડિવાઇસ તરીકે મિત્રો નટ બોલ્ટ સ્ટડ અને સ્ક્રુનો ઉપયોગ કરવામાં આવે છે તો અહીંયા પહેલાં આપણે નટ વિશે અભ્યાસ કરી લઈએ તો પહેલાં હેક્ઝુગુનલ નટ કે જે સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય રીતે આ નટનો ઉપયોગ મશીન ટૂલના ભાગોની બનાવટમાં થાય છે ઓછી જાડાઈ ધરાવતી હેક્ઝોગોનલ નટનો ઉપયોગ લોક નટ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંયા મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો કે બે ભાગોને જોડવા હોય ત્યારે આપણે આ પ્રકારના નટનો ઉપયોગ કરીએ છીએ પરંતુ વ્યવહારમાં સૌથી વધારે ઉપયોગ થતો નટ હોય તો હેક્ઝાગોનલ નટ છે કે જેનો આપણે નોર્મલ દરેક જગ્યાએ મહત્તમ ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યાર પછી મિત્રો આપણે નટની વાત કરીએ સ્ક્વેર સ્ક્વેરનટનો ઉપયોગ સ્ક્વેર બોલ્ટ સાથે કરવામાં આવે છે ડબ્બામાં લગાડવામાં આવતા બોલ્ટમાં મોટાભાગે સ્ક્વેરનનો ઉપયોગ થતો હોય છે ત્યાર પછી મિત્રો સ્લોટેડ અને કેસલ કેસલનટની વાત કરીએ તો સ્લોટેડ નટમાં ખાંચા કાપેલા હોય છે અને નટને લોક કરવા માટે આ ખાંચાઓમાં સ્પ્લિટ સ્પીન બેસાડવામાં આવે છે અને સ્લોટેડ નટ આખે આખી છટકોણ આકારની હોય છે કેસલ નટનો ઉપરનો આકાર નળાકાર હોય છે તો અહીંયા ખાંચા એટલા માટે આવેલા હોય છે કે જેની અંદર આપણે પિન બેસાડીને નટને લોક કરવી હોય તો મિત્રો કરી શકીએ છીએ ત્યાર પછી આપણે વિંગ વિંગનટની વાત કરીએ મિત્રો તો હળવા કાર્યોની એસેમ્બલી કે જેને વારંવાર ખોલવાની હોય અને મિત્રો બંધ કરવાની હોય તો તેવી જગ્યાએ આપણે વિંગ વિંગનટનો ઉપયોગ કરીએ છીએ તો મિત્રો અહીંયા તમને હેક્સોબ્લેડ બતાવવામાં આવી છે કે હેક્સો બ્લેટને આપણે જ્યારે કોઈ મ મશીનને કટિંગ કરવાની અંદર આપણે ઉપયોગ કરતા હોઈએ તો બ્લેડને ચેન્જ કરવાની હોય અથવા બ્લેડને ટાઈટ કરવાની હોય તો મિત્રો એ વખતે આપણે જે નટ હોય છે તેને વારંવાર ટાઇટ ટાઈટ કરવી પડતી હોય છે અથવા ખોલવી પડતી હોય છે તો તેવા જે કાર્યો કરવાના હોય છે તેના માટે મિત્રો આપણે વિંગ નટનો ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ કે થમનટ જે જગ્યાએ હાથથી નટને ટાઈટ કરવાની હોય અને વારંવાર એડજસ્ટમેન્ટ કરવાનું હોય ત્યાં મિત્રો આપણે થમ નટનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો મિત્રો કે જે આ પ્રકારની નટને આપણે હાથથી આસાનીથી ખોલ અને બંધ કરી શકીએ છીએ ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ કે કેપ નટ આ નટનો ઉપયોગ બોલ્ટના આંટાઓને ખરાબ થતાં અટકાવે છે અને તે સુરક્ષા કવચ તરીકે કાર્ય કરે છે તો મિત્રો કેપ નટની વાત કરીએ તો વ્હીકલના જે ટાયર્સ આવે છે ટાયર્સને ફિટ કરવા માટે મોટાભાગના વ્હીકલમાં કેપનટનો ઉપયોગ થાય છે કારણ કે જ્યારે આપણે વ્હીકલને ખોલવાનું હોય અથવા બંધ કરવાનું હોય તો તે વખતે વારંવાર આપણે એ બોલ્ટને જો વધારે પડતો ટાઈટ ના થઈ જાય અથવા ખુલી ના જાય એટલા માટે કેપ હોય છે અને કેપ જે છે તેના જે આંટા હોય છે એટલે કે તેના જે થ્રેડ્સ હોય છે તેના ખરાબ થતાં અટકાવે છે મિત્રો હવે બીજા નંબરનું ડિવાઇસ એટલે કે બોલ્ટની વાત કરવામાં આવે બોલ્ટ એ એવી ફાસ્ટનિંગ ડિવાઇસ છે કે જેના એક છેડા પર કાયમી માથું એટલે કે હેડ હોય છે અને બીજા છેડા પર આંટા કાપેલા હોય છે એટલે કે થ્રેડ હોય છે બોલ્ટ મુખ્યત્વે માઇલ્ડ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે આ ઉપરાંત વિશેષ કામો માટે તે કોપર બ્રાસ અથવા મિશ્ર ધાતુમાંથી પણ બનાવવામાં આવે છે જે પ્રમાણે કામ હોય મિત્રો એ પ્રમાણની ધાતુમાંથી આપણે બનાવીએ છીએ પરંતુ મોટા ભાગે જે વ્હીકલ્સ મશીનના ભાગોને જોડવામાં આવે છે તેના માટે મિત્રો જે બોલ્ટ બનેલા હોય છે તે માઇલ સ્ટીલના હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ તો બોલ્ટના કેટલા પ્રકાર છે તો એમાં પહેલો પ્રકાર છે હેક્ઝાગોનલ હેડ બોલ્ટ આ પ્રકારના બોલ્ટનો ઉપયોગ સામાન્ય જોડાણના કાર્યો માટે સૌથી વધુ થતો હોય છે હેક્ઝાગોનલ હેડનો ઉપરનો ભાગ ચેમ્ફર કરેલો હોય છે કે જે તમે મિત્રો અહીંયા આકૃતિમાં જોઈ શકો છો ત્યાર પછી વાત કરીએ તો સ્ક્વેર હેડ બોલ્ટ આ પ્રકારના હેડનો ઉપયોગ જ્યાં હેડને ખાંચામાં ફિટ કરવાનો હોય ત્યાં થતો હોય છે આ પ્રકારના બોલ્ટનો ઉપયોગ શાફ્ટના બેરિંગમાં પણ કરવામાં આવતો હોય છે ત્યાર પછી મિત્રો ટી હેડ બોલ્ટની વાત કરવામાં આવે તો આ પ્રકારના બોલ્ટનો ઉપયોગ મશીન ટેબલમાં જોબને અથવા બીજા કોઈ પ્રકારની ક્લેમ્પિંગ ડિવાઇસને ફિટ કરવામાં થતો હોય છે ત્યાર પછી કાઉન્ટર સંક હેડ બોલ્ટની વાત કરવામાં આવે તો જે ભાગોને જોડવાના હોય તે ભાગોની સપાટીથી ઉપર બોલ્ટનું હેડ રાખી શકાય તેમ ન હોય ત્યાં આ પ્રકારના બોલ્ટનો ઉપયોગ રાખી શકાય છે કે જ્યાં મિત્રો સપાટી ઉપર બોલ્ટનો હેડનો ભાગ નડતો હોય તે જગ્યાએ જો એ નળ નળતો ના રાખવું હોય તેવું કરવું હોય તો કાઉન્ટર સંખ હેડ બોલ્ટનો ઉપયોગ કરવો જોઈએ તે એકદમ સરફેસ સાથે ફ્લેટ રહે છે એટલા માટે તે સપાટીને કોઈ અડચણરૂપ રહેતો નથી ત્યાર પછી વાત કરીએ આપણે કે હુક બોલ્ટ આ બોલ્ટ માત્ર એક ભાગમાં ભાગમાંના કાણામાં જ ફિટ થતો હોય છે અને બીજા ભાગને તેના હુક જેવા માથા વડે પકડે છે તો મિત્રો અહીંયા આપણે પાંચ અલગ અલગ પ્રકારના મિત્રો ભાગ જોયા ત્યાર પછી છે ફાઉન્ડેશન બોલ્ટ આ પ્રકારના બોલ્ટની મદદથી મશીનને જમીનમાં ફિક્સ કરી શકાય છે તેના પ્રકાર નીચે મુજબ છે તો મિત્રો ફાઉન્ડેશન આપણે આપણા વર્કશોપમાં જોતા હોઈએ છીએ કે અલગ અલગ પ્રકારના મશીનરીને ફાઉન્ડેશન કરવા માટે આપણે અલગ અલગ પ્રકારના બોલ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો ટાયર ચેન્જરની વાત કરવામાં આવે ત્યાર પછી બેલેન્સિંગની વાત કરવામાં આવે અથવા ઝેડ પ્રકારની મશીનરી હોય જો આપણે વર્કશોપમાં ફાઉન્ડેશન કરવું હોય તો આપણે અલગ અલગ પ્રકારના બોલ્ટનો ઉપયોગ કરીએ છીએ પહેલું છે એમાં આઈ બોલ્ટ રેગ બોલ્ટ લેવિસ બોલ્ટ ક્વોટર બોલ્ટ તો મિત્રો અહીંયા સ્ટડની વાત કરીએ જે ભાગોને વારંવાર જુદા કરવા પડતા હોય તે ભાગોમાં સ્ટડ લગાડવામાં આવે છે સ્ટડના બંને છેડા ઉપર આંટા પડેલા હોય છે સ્ટડનો જે ભાગ કાસ્ટિંગમાં ફિટ કરવામાં આવે છે તે છેડા ઉપર જુદી જુદી લંબાઈ તથા પીચના આંટા પાડેલા હોય છે સ્ટડના બંને છેડાઓ ઉપર જુદી જુદી લંબાઈ તથા પીચના આંટા પાડેલા હોય છે ત્યાર પછી આપણે મિત્રો વાત કરીએ તો સ્ક્રુ સ્ક્રુનો ઉપયોગ નટ અને બોલ્ટની જેમ ટેમ્પરરી ફિટ કરવા માટે થતો હોય છે તેના એક છેડા ઉપર ખાંચાવાળું હેડ હોય છે જ્યારે બાકીના બોડી ઉપર આંટા કાપેલા હોય છે હેડના ખાંચામાં સ્ક્રુ બેસાડીને તેને ખોલબંધ કરી શકાય છે આસાનીથી ખોલવું હોય બંધ કરવું હોય તો કરી શકાય છે સોકેટ હેડવાળા સ્ક્રુને ખોલ બંધ કરવા એલનકીનો ઉપયોગ કરવામાં થાય છે સ્ક્રુ સામાન્ય રીતે માઇલ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે આ ઉપરાંત જરૂરિયાત પ્રમાણે કાર્બન સ્ટીલ બ્રાસ એલ્યુમિનિયમ વગેરેમાંથી પણ બનાવવામાં આવે છે ફર્નિચર જેવા હલકા કામો હોય તો જેની અંદર મિત્રો આપણે એલ્યુમિનિયમ સ્ક્રુનો પણ ઉપયોગ કરવામાં આવે છે જે પ્રમાણે કામ હોય એ પ્રમાણે એ ધાતુનો આપણે સ્ક્રુનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યાર પછી સ્ક્રૂના અલગ અલગ પ્રકાર છે મિત્રો ચીફ ચીજ હેડ સ્ક્રૂ ફિલિસ્ટર હેડ કાઉન્ટર કાઉન્ટરસંક હેડ સ્ક્રૂ ઓવલ હેડ સ્ક્રૂ રાઉન્ડ હેડ સ્ક્રુ હેક્ઝાગોનલ હેડ સ્ક્રૂ સ્ક્વેર હેડ સ્ક્રૂ એલન સ્ક્રૂ ને ફિલિપ સ્ક્રૂ તો મિત્રો અલગ અલગ પ્રકારની જે સ્ક્રૂ છે તેના અહીંયા આપણી આકૃતિમાં દર્શાવેલા છે કોલેજ સ્ક્રૂની વાત કરીએ તો તે પણ અહીંયા આકૃતિમાં મિત્રો આપણે દર્શાવેલું છે શોલ્ડરની વાત કરીએ સેટ સ્ક્રૂની વાત કરવામાં આવે હવે મિત્રો આગળ જોઈએ કે બીજા ફાસ્ટનિંગ ડિવાઇસમાં રિવેટનો પણ મિત્રો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ રિવેટનો ઉપયોગ મિત્રો આપણે ફેબ્રિકેશન જેવા કે બ્રિજ વહાણું ક્રેન બોયલર એરક્રાફ્ટ વગેરેમાં મિત્રો આપણે મેક્સિમમ કરતા હોઈએ છીએ તમે મિત્રો જ્યારે મુસાફરી કરતા હોય તો અલગ અલગ પ્રકારના બ્રિજ જુઓ છો વહાણું જુઓ છો બોયલર કોઈ મોટી મોટી મશીનરી કોઈ મોટા કંપની હોય તો તેની અંદર બોયલર જે આપણે મિત્રો જોઈન્ટ કરવામાં આવે છે તેના ભાગોને તેને પણ આપણે રિવેટની વડે કરી શકીએ છીએ તો ધાતુની શીટોને જોડવા માટે વપરાતા ફાસ્ટનરને રિવેટ કહેવામાં આવે છે રીવેટ એ ધાતુનો નાનો નળાકાર ટુકડો છે જેને ધાતુની પ્લેટમાં કે શીટમાં હોલ પાડીને બેસાડી બળ આપીને દબાવી દેવામાં આવે છે આમ રીવેટની મદદથી એક સજ્જડ જોઈન્ટ બનાવી દેવામાં આવે છે જેને મિત્રો મિત્રો આપણે પરમાનન્ટ જોઈન્ટ તરીકે પણ ઓળખીએ છીએ રિવેટ માટે આપણે કયા કયા પ્રકારના મટીરિયલનો મિત્રો આપણે ઉપયોગ કરીએ છીએ તો એમાં લો કાર્બન સ્ટીલ બ્રાસ કોપર અને એલ્યુમિનિયમ તો મિત્રો જે પ્રકારના આપણે જોઈન્ટ્સ હોય એ પ્રકારના આપણે મટિરિયલનો ઉપયોગ કરીએ છીએ દાખલા તરીકે હલકા પ્રકારની કોઈ શીટ હોય તો જેમાં આપણે એલ્યુમિનિયમ કોપરનો પણ ઉપયોગ કરીએ છીએ પરંતુ કોઈ ભારે બે ભાગોને જોઈન્ટ કરવાના હોય દાખલા તરીકે હાઈ પ્રેશર એટલે કે બોઇલરની વાત કરીએ તો તેમાં પણ એ પ્રકારના મટીરિયલનો આપણે મિત્રો ઉપયોગ કરતા હોઈએ છીએ રિવેટના મુખ્યત્વે ત્રણ ભાગ છે મિત્રો તેનું હેડ બોડી અને ટેલ ત્યાર પછી આપણે વાત કરીએ તો રિવેટના પ્રકાર તો તેનો પહેલો પ્રકાર છે સ્નેપહેડ સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતો રિવેટ સ્નેપ હેડ રિવેટ છે અને મજબૂત જોઈન્ટ આપે છે તેનું હેડ અર્ધ ગુણાકાર હોય છે અને કપ હેડ રિવેટ પણ કહેવામાં આવે છે આ પ્રકારના હેડનો ઉપયોગ મિત્રો સૌથી વધુ જે બ્રિજના ભાગો એટલે કે બ્રિજ જે બનાવીએ છીએ તેના એકબીજા ભાગોને જોઈન્ટ કરવા માટે પણ આપણે કરતા હોઈએ છીએ અથવા બોઇલરના જે જોઈન્ટ્સ હોય છે તેને બંને ભાગોને જોડવા માટે પણ જે હાઈ પ્રેશર મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે જે હાઈ પ્રેશર બોઇલર હોય છે તેના બંને ભાગોને જોઈન્ટ કરવા હોય તો આપણે સ્નેપ હેડનો ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી મિત્રો પેન હેડની વાત કરીએ તો આ એક મજબૂત રિવેટ છે તેનો ઉપયોગ હેવી સ્ટ્રક્ચર વર્કમાં પણ થતો હોય છે મિત્રો અમદાવાદ આપણે ઇન્ટરનેશનલ જે એરક્રાફ્ટ છે ત્યાંની વાત કરીએ તો મિત્રો ત્યાં આ પ્રકારનો સ્ટ્રક્ચરલ છે તમે જ્યારે પણ જાઓ તો તમે જોઈ શકો છો કે ત્યાં પર એ સ્ટ્રક્ચર જે છે સ્ટ્રેસ અને સ્ટ્રેન આધારે જે રિવેટનો જોઈન્ટ કરીને બનાવવામાં આવ્યું છે તો મિત્રો આવા પ્રકારના રીવેટનો ઉપયોગ મજબૂત પ્રકારના સ્ટ્રક્ચર હોય તેને બનાવવા માટે પણ થતો હોય છે ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો કોનિકલ હેડ તેનો ઉપયોગ લાઇટ એસેમ્બલી વર્કમાં થતો હોય છે જ્યાં રિવેટિંગ હેન્ડ હેમરિંગ વડે કરવામાં આવે છે તેના હેડનો આકાશ શંકુ જેવો હોય છે તો મિત્રો આ પ્રકારના રિવેટનો ઉપયોગ લાઇટ પ્રકારના કામો એટલે કે બહુ હળવા પ્રકારના કામો હોય ત્યાં આપણે કોનિકલ હેડનો ઉપયોગ કરીએ છીએ કે જેની અંદર આપણે હેમર એટલે કે હથોડી વડે તેના બીજા ભાગને ટીપીને જોઈન્ટ કરવામાં આવતો હોય ત્યાં આપણે કોનિકલ હેડનો ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી મિત્રો શંક હેડની વાત કરવામાં આવે તો ફેબ્રિકેશન કાર્યમાં ઘણીવાર હેડનો ભાગ સપાટી પર નડતરરૂપ બને છે તેના નિવારણ માટે આપણે શંક હેડનો પણ આપણે ઉપયોગ કરવામાં આવે છે મિત્રો આ શંક હેડ છે તેનો ઉપરનો ભાગ એકદમ સપાટ એટલે કે સીધો હોય છે અને ઘણી વખત કોઈ સપાટીમાં ઉપરનો ભાગ નડતરરૂપ હોય તો એવા રૂપ ભાગ થતો હોય અને તેને નિવારણ કરવું હોય તો આપણે મિત્રો શંક હેડનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યાર પછી વાત કરવામાં આવે તો બાયફર્ગેટેડ રિવેટ આ રિવેટનું હેડ સ્નેપ હેડ જેવું હોય છે તેના ટેલનો ભાગ થોડો ફાટી પહોળો રાખવામાં આવે છે એટલે બે ભાગમાં વહેંચેલો હોય છે હળવા ભાગો જેવા કે ટીન પ્લેટ ચામડું પ્લાસ્ટિક વગેરેને જોડવા માટે આપણે મિત્રો બાઇફરગેટેડ રિવેટનો ઉપયોગ કરવામાં આવે છે તેને એક વખત ટેલને હોલમાં દાખલ કર્યા પછી તેના ઉપરના જે ટેલવાળા બંને ભાગ હોય છે તેને પહોળા કરી દેવામાં આવતા હોય છે તો તો તમે મિત્રો અહીંયા આકૃતિમાં જોઈ શકો છો ત્યાર પછી વાત કરવામાં આવે મશરૂમ હેડ મેટલ સપાટી પર રિવેટના હેડની ઊંચાઈ ઘટાડવા માટે આ પ્રકારના હેડનો ઉપયોગ થાય છે તેને હેડનો આકાર બિલાડીના ટોપ જેવો હોય છે ત્યાર પછી મિત્રો છેલ્લે વાત કરીએ આપણે તો ફ્લેટ હેડ જ્યારે શીટ મેટલના ફેબ્રિકેશનમાં કાર્યમાં રિવેટ હેડ અડચણરૂપ બનતું હોય તેવી જગ્યાએ ફ્લેટ હેડ ડિબિટનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો આજના આપણા ફાસ્ટનિંગ ડિવાઇસની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ